વરસાદ પડે ત્યારે શહેરોમાં હાલાકી પડે, પરંતુ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ હોય છે. વરસાદને કારણે ખેતીને ફાયદો થતો હોય છે, પરંતુ આ વખતે વરસાદે ખેતીને ફાયદો કરાવ્યો નથી, કારણ કે વરસાદ જરૂરિયાતથી ખૂબ જ વધુ પડ્યો. ખેતીની સ્થિતિ પણ કફોડી છે. વરસાદી પાણીએ વેર્યો કેર, ખેતરોનો ઉભો પાક હવે કોઈ કામનો નહીં. માખીના ઉપદ્રવે બાકી હતું તે પણ કોરી ખાધું. અતિ ભારે પડે ત્યારે કોઈ કામનો નથી આ વરસાદ. શહેરોમાં રસ્તા ધોવાયા તો ગામડાઓમાં ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. 2-3 દિવસ સુધી જ્યાં કમરસમાં પાણી હોય તેવા ખેતરોના પાકની શું સ્થિતિ હોય? ગુજરાતના માથે આભ તૂટી પડ્યું હતું અને હવે ચિંતાઓનું આભ જગતના તાતના માથે તૂટી પડ્યું છે. પૂરના પાણીએ કર્યા બેહાલ, ખેતરો જળબંબાકાર, આંખોમાં ઝળઝળિયા. ચોમાસુ પાક પર ફરી વળ્યું પાણી, ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પૂરના પાણીએ વિરમગામ પંથકના ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા છે. આકાશી આફતે વિરમગામ સહિતના વિસ્તારોમાં ખેતીમાં ભારે તારાજી સર્જી છે. માંડલ અને વિરમગામના ખેતરો આજે સ્વિમિંગ પૂલ બની ચૂક્યા છે. જે ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો હતો તે પાક આજે પાણીમાં તરી રહ્યો છે. કપાસ, સોયાબીન, એરંડા, કઠોળ સહિતના ચોમાસુ પાક પર પાણી ફરી વળ્યું. એવું કહીએ તો જરાય અતિશયોક્તિ નહીં હોય કે ખેડૂતોની મહેનત આ પાણી તાણી ગયા છે. ખેડૂતોને હવે નવેસરથી જ બિયારણ ખરીદીને પાક વાવવાનો વારો આવશે. પરંતુ જ્યાં સુધી ખેતરોના પાણી નહીં સુકાય ત્યાં સુધી ખેડૂતો કશું જ નહીં કરી શકે. ત્યારે હવે જગતનો તાત સરકાર સમક્ષ મદદની ગુહાર લગાવી રહ્યો છે. લાયક જો રહેવું હોય તો પાણીમાં આખી આખી રાત અમે લોકો ઉભા રહ્યા છીએ. 27 તારીખ નાઇટ આખી બીજા નંબરમાં અત્યાર સુધી હજુ પણ અમારા પશુઓ બી ઊભા છે, અમે બી ઊભા છીએ. અને ઉપરવાસનું પાણી જેમ કે નગાસર છે, કલ્યાણપુરા છે, પાલડી છે, ટૂંકમાં કહેવાનો મતલબ કે કડી તાલુકાનું તમામ પાણી અમારા ગામ પરથી પસાર થવાથી આ અમને તકલીફ પડી. નાની કુમાર ગામમાં સખત પાણીનો ધસારો આ વર્ષે થયો છે અને જેના લીધે થઈને તમામ ખેત પેદાશને નુકસાન છે. ગામમાં પાણી ઘૂસી ગયા છે, ઘણા ખરા ઘરોમાં પાણી ભર્યા છે, ગામમાં આવવાના તમામ રસ્તાઓ બ્લોકેજ છે. તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે વહેલામાં વહેલા તકે તાલુકા લેવલે જે છે એક સર્વે લાગુ કરવામાં આવે અને જે પણ નુકસાન છે ખેડૂત ભાઈઓને એ નુકસાનની વળતર વહેલામાં વહેલી તકે આપવામાં આવે. માખીના ઉપદ્રવથી ત્રાહિમામ ખેડૂતો, 3 લાખ એકર શેરડીના પાકમાં નુકસાન. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં પણ મુસીબત ટળી નથી. જુઓ ખેતરોની હાલત. દક્ષિણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થાય છે, પરંતુ આ શેરડી પર હવે માખીનું જોખમ ભણભણી રહ્યું છે. અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. દક્ષિણ ગુજરાતમાં માખીના ઉપદ્રવના કારણે પાકમાં નુકસાન છે. સુરતના ખેડૂત આગેવાને સરકાર પાસે સહાયની માંગ કરી છે. એવો દાવો છે કે 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ છે. સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં નુકસાનની ભીતિ છે અને 3 લાખ એકરમાં શેરડીના ઊભા પાકમાં વ્યાપક નુકસાન થયું છે. જંતુનાશક દવા છાંટવાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે, ત્યારે હવે વરસાદ અને જીવાતથી પાકને થયેલા નુકસાનીના સર્વેની માંગ કરાઈ છે. શેરડીમાં સફેદ માખીનો ભારે ઉપદ્રવ ઊભો થયો છે. લગભગ વાત કરીએ તો નવસારી, વલસાડથી માંડીને સુરત અને ભરૂચ સુધી સફેદ માખીનો ભારે ઉપદ્રવ દેખાયો છે. આને કારણે લગભગ 15,000 એકરમાં શેરડીને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે. આવનાર દિવસોમાં કૃષિ મંત્રીને અમે વિનંતી કરી છે
કે જે સફેદ માખીના ઉપદ્રવને કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે, એમને પણ આવડી લઈને ખેડૂતોને સહાય થાય, સર્વે થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ. કપાસ, જુવાર અને મગફળીને નુકસાન. કપાસમાં આવતા ફૂલ ખરી ગયા, મગફળીમાં દેખાવા લાગ્યા ડોડવા, ડાંગર, મકાઈ અને સોયાબીનમાં નુકસાન, તુવેર દાળ, શાકભાજી સહિતના પાકને અસર, તલ, જુવાર, બાજરી, કઠોળને પણ અસર, પશુઓ માટેનો ઘાસ ચારો પણ પાણીમાં ડૂબી ગયો. કોંગ્રેસની એવી માંગ છે કે ગુજરાતના 37 તાલુકા સહિત સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનો દાવો છે કે કેન્દ્ર સરકારના 2016ના અસરગ્રસ્ત મેન્યુઅલ મુજબ રાજ્યના 37 તાલુકાઓ અને સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં 250 મિલીલીટર કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. તેઓએ નિયમને આગળ ધરીને રાજ્ય સરકાર સમક્ષ તમામ વિસ્તારને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટની વેબસાઇટ ઉપર વરસાદના આંકડા લખેલા છે, એમનો અભ્યાસ કરે અને બંનેને સાથે રાખી અને તાર્કિક તારણ કાઢે અને નિયમોનો અમલ કરે તો ગુજરાતમાં 37 તાલુકાઓ એવા છે કે જ્યાં લીલો દુષ્કાળ જાહેર થવાને પાત્ર છે. ગુજરાતના 4 જિલ્લાઓ જામનગર, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ એવા છે કે જે આખે આખા જિલ્લા લીલા દુષ્કાળગ્રસ્ત થવાને પાત્ર છે. પણ આ પૈકી એક પણ કાયદા મુજબનું પગલું મુખ્યમંત્રી શ્રી નહીં ભરે. નુકસાન ચારે બાજુ છે, લોકોના મકાનથી લઈને ખેતર સુધી, રસ્તાથી લઈને દુકાન સુધી. આ પૂર અને ભારે વરસાદે ગુજરાતના માથે નુકસાનીનો વરસાદ કર્યો છે. હવે લોકો મદદની આશાએ સરકાર સામે મીટ માંડીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.